ભરૂચમાં ફરિયાદી પાસેથી આરોપીએ ઉધાર લીધેલા રૂપિયા ચાર લાખ દિવસમાં બમણા રૂપિયા ચૂકવી દેવાનો કોર્ટે હુકમ કર્યો છે ભરૂચ કોર્ટે ચેકડીધાન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત ફરિયાદી પાસેથી લીધેલા રૂપિયા ચાર લાખ સામે બમણા રૂપિયા આઠ લાખ સાહીઠ દિવસમાં ચૂકવી દેવાનો મહત્વનો હુકમ કોર્ટે કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર ગામની સીતાકુંજ સોસાયટીમાં રહેતા સતીશભાઈ કાંતિભાઈ પટેલ અને તેમના પત્ની દીપિકાબેન બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના નજીકના મિત્ર રમેશકુમાર રાજેન્દ્રભાઈ પંચાલને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા તેઓએ સતીશ પટેલ પાસેથી રૂપિયા ચાર લાખ ઉધાર લીધા હતા જો કે ઉધાર લીધેલા રૂપિયા રમેશકુમાર પંચાલ તેની સમય મર્યાદામાં પરત ચૂકવી શક્યા નહોતા તેમજ તેઓએ સતીશ પટેલને આપેલ ચેક પણ બેંકમાંથી રિટર્ન થયા હતા જે અંગે સતીશ પટેલે એડવોકેટ સમીર વકાણી મારફતે ભરૂચની કોર્ટમાં ડિનેગોશિયેબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટ એકસો આડત્રીસ મુજબ કુમાર પંચાલ સામે ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એમ બી ધાથુરાની કોર્ટમાં ચાલી જતા કોર્ટ એડવોકેટ સમીર વકાણીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી રમેશ કુમાર પંચાલને એક વર્ષની સદાનો હુકમ કર્યો હતો વધુમાં આરોપીએ ઉછી લીધેલા રૂપિયા ચાર લાખ સામે બમણા રૂપિયા આઠ લાખ ચુકવવાનો પણ મહત્વનો હુકમ કોર્ટે કર્યો હતો આ રૂપિયા આરોપી સાહીઠ દિવસમાં ચૂકવી ના શકે તો વધુ છ માસની સજાનો પણ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે